नमस्कार विद्यार्थी मित्रों, आपणे आगळना विडियोनी अंदर पारिमाणिक सूत्रों केवी रीते मेळववा अने पारिमाणिक सूत्रना उपयोगो आपणे जोता हता, जेमांथी आपणे एक उपयोग जोयो हतो के पारिमाणिक सूत्रना मददथी आपणे कोईपण समीकरण साचुं छे के नहीं ई आपणे तपासी शकीए। एटले के समीकरणनी एक बाजू जे पण पद होय, जे पण भौतिक राशि होय एनुं पारिमाणिक सूत्र मूकवानुं अने समीकरणनी बीजी बाजू जे पण भौतिक राशिओ आपी होय एनुं पारिमाणिक सूत्र मूकवानुं, जो बंने बाजू सरखुं मळे तो ई सूत्र साचुं छे, बराबर। एवुं आपणे आगळना विडियोनी अंदर जोयुं। आजे आपणे बीजो उपयोग जोईए के भौतिक राशिओ वच्चेनो संबंध पण आपणे पारिमाणिक सूत्रना मददथी मेळवी शकीए। એટલે કે કોઈપણ સૂત્ર આપણે મેળવવું હોય, કોઈપણ ભૌતિક રાશિઓ એકબીજા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે એવું આપણે સમીકરણ મેળવવું હોય તો પારિમાણિક સૂત્રના મદદથી મેળવી શકાય। તો જોઈએ આપણે, ધારો કે આપણે કોઈ પ્રયોગો ઉપરથી એવું જાણીએ કે ધારો ગતિ ઉર્જા, પદાર્થની ગતિ ઉર્જા એ પદાર્થના વેગમાન, દળ અને બળ પર આધાર રાખે છે। પદાર્થની ગતિ ઉર્જા, પદાર્થનું વેગમાન, દળ અને બળ આ ત્રણ ભૌતિક રાશિ પર આધાર રાખે છે। ગતિ ઉર્જા આ ત્રણ ભૌતિક રાશિ ઉપર આધાર રાખે છે। તો આ ત્રણેય, આ ચારેય ભૌતિક રાશિ, ગતિ ઉર્જા, વેગમાન, દળ અને બળ વચ્ચેનું સમીકરણ આપણે મેળવવું છે જે પારિમાણિક સૂત્રના મદદથી મેળવી શકીએ। ધારો કે આપણે ગતિ ઉર્જાને કે વડે દર્શાવીએ, વેગમાનને પી વડે દર્શાવીએ, દળને સ્મોલ એમ વડે દર્શાવીએ અને બળને એફ વડે દર્શાવીએ। તો અહીંયા આપણે સૌ પ્રથમ જે રીતે આપણને કીધું છે એ રીતે ગતિ ઉર્જા કોના ઉપર આધાર રાખે છે, તો કે વેગમાન, દળ અને બળ। તો આપણે અત્યારે આ રીતે લખી દઈએ કે ગતિ ઉર્જા ત્રણેય ઉપર આધાર રાખે છે, પણ કઈ રીતે આધાર રાખે છે? સમપ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે, વર્ગના સમપ્રમાણમાં છે, ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે એ આપણને ખબર નથી। એટલે કે જે ભૌતિક રાશિઓ છે એની ઘાતાંકો કેટલી છે એ આપણને ખબર નથી કેવી રીતે છે, તો એ આપણે ધારી લઈએ। ધારો કે સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી આ રીતે આપણે ધારી લઈએ, તો સપ્રમાણતા કાઢીએ એટલે અચળાંક આવશે। અચળાંકનો સિમ્બોલ આપણે કોઈ પણ પસંદ કરી શકીએ, બને ત્યાં સુધી અચળાંકનો સિમ્બોલ આપણે જે સિમ્બોલ પસંદ કર્યા હોય એનાથી અલગ હોવો જોઈએ, બરાબર। તો અહીંયા આપણે અચળાંક એક્સ ધારી લઈએ, સી એફની સી ઘાત, બરાબર। અહીંયા આપણે અચળાંક એક્સ ધાર, કારણ કે આપણે બને ત્યાં સુધી અચળાંક કે ધારતા હોય, પણ અહીંયા ગતિ ઉર્જાનો સિમ્બોલ કે છે એટલે આપણે અહીંયા એક્સ ધારી લઈએ। તો હવે આમાં કેવી રીતે આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને આ સમીકરણ સાચું મેળવી શકીએ? તો શું કરવાનું, જે રીતે આપણે આના આગળનો ઉપયોગ જોઈ દઈએ, બરાબરની આ બાજુ પારિમાણિક સૂત્ર મૂકવાના અને આ બાજુ, બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકશું એટલે આપણને સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સીની કિંમત મળી જશે, અને એની કિંમત મળી જાય એટલે આપણને સમીકરણ મળી જશે। તો આ બાજુ ગતિ ઉર્જા છે એનું પારિમાણિક સૂત્ર શું થશે? ગતિ ઉર્જા, ઉર્જા એટલે કાર્ય, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર। બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ ગુણ્યા સ્થાનાંતર। હજી આપણને કદાચ પ્રવેગનું ન ખબર, તો પ્રવેગની જગ્યાએ હજી આપણે શું લખી શકીએ? વેગ છેદમાં સમય ગુણ્યા સ્થાનાંતર। હજી આપણને કદાચ વેગનું ન ખબર હોય તો શું લખી શકીએ? અંતર ભાગ્યા સમય, એટલે શું થશે? અંતર ભાગ્યા સમય, એક વખત તો હતું સમયનો સ્ક્વેર ગુણ્યા સ્થાનાંતર। હવે બધી મૂળભૂત ભૌતિક રાશિ આવી ગઈ, હવે દરેકના પારિમાણિક સૂત્ર લખી દઈએ। તો કે દળ, દળ એટલે એમ વન
अंतर अने स्थानांतर बे अंतर थया एक प्रकारे तो शू थशे एल टू अने समय छेद में आवे छे ऊपर लखवू होय तो शू लखाय टी माइनस टू। तो ऊर्जा अथवा तो कार्य नु पारिमाणिक सूत्र शू बने एम वन एल टू टी माइनस टू। तो अहीं आपणे लखशू एम वन एल टू टी माइनस टू बराबर। बीजी बाजू जोईए एक्स छे ई तो अचळांक छे, अचळांक कोई भौतिक राशि होय नहीं बराबर, एनी किंमत कोई फिक्स अंक होय। तो अहीं आपणे एनु पारिमाणिक सूत्र शू लखशू तो के एम जीरो एल जीरो टी जीरो एनु कोई पारिमाणिक सूत्र हशे नहीं। एना पछी छे पी, पी एटले शू छे वेगमान। तो वेगमान नुं पारिमाणिक सूत्र शू थाय तो के वेगमान नुं सूत्र याद करो, वेगमान बराबर शू थाय दळ गुणिया वेग बराबर, दळ गुणिया वेग नुं शू थाय अंतर भाग्या समय। तो शू पारिमाणिक सूत्र बन्युं दळ एटले एम वन अंतर एटले एल वन अने छेदमां समय एटले टी माइनस वन। तो वेगमान नुं पारिमाणिक सूत्र आवशे एम वन एल वन टी माइनस वन। अने एनी केटली घातांक छे तो के ए स्मोल ए, तो ब्रेकेट करी अने एना उपर आपणे स्मोल ए लखी दईए। आज रीते एम एटले शू छे तो के दळ, तो दळ माटे शू थशे एम वन एनी केटली घातांक छे स्मोल बी। आज रीते बळ, तो बळ माटे शू थाय तो बळ बराबर दळ गुणिया प्रवेग, प्रवेग एटले शू थाय वेग छेदमां समय, वेग एटले शू थशे अंतर भाग्या समय, ने एक वक्त तो समय छेदमां हतो एटले शू थशे समय स्क्वेर। तो पारिमाणिक सूत्र शू बनशे हवे दळ एटले एम वन अंतर एटले एल वन અને સમય છેદમાં છે બે વખત એટલે શું થશે ટી માઇનસ ટુ। તો એની જગ્યાએ કેટલું આવશે એમ વન એલ વન ટી માઇનસ ટુ આખાની સી ઘાત। તમે જોઈ શકો છો કે અહીંયા જે પણ ભૌતિક રાશિ આવશે એના સૂત્ર તમને યાદ હશે તો જ તમે પારિમાણિક સૂત્ર મેળવી શકશો। એટલા જ માટે આપણે સૌ પ્રથમ પારિમાણિક સૂત્રની ચર્ચા કરી ત્યારે આપણે આ દરેક સૂત્ર વિશે જોયું હતું બરાબર, એ બધા જ સૂત્રો યાદ રાખવા પડશે કારણ કે તો જ તમે કોઈ પણ એક્ઝામ્પલ હશે પારિમાણિક સૂત્ર આધારિત એને તમે સોલ્વ કરી શકશો બરાબર। પારિમાણિક સૂત્ર મેળવવા માટે સૂત્ર જોશે બીજા નંબરમાં, પારિમાણિક સૂત્ર માટે તો સૂત્ર આપણે યાદ રાખવા જ પડશે, એકમ પણ ક્યારેક જરૂર પડે તો એકમ મેળવવા માટે પણ આપણે પારિમાણિક સૂત્ર સૂત્રો જે ભૌતિક રાશિના છે એ યાદ રાખવા પડશે બરાબર। તો એ બધાએ યાદ રાખી લેવા જોઈએ। હવે આગળ આ બાજુ કેટલું છે તો કે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ બરાબર। બીજી બાજુ તો કે અહીંયા જે ઘાતાંકો છે એ આ બધા સાથે ગુણાશે આ રીતે, તો અહીંયા એમની કેટલી ઘાતાંક થશે એ, એલની કેટલી થશે એક ગુણ્યા એ એટલે એ, એ જ રીતે ટીની કેટલી ઘાતાંક થશે માઇનસ એ બરાબર, એ બધા સાથે ગુણાશે। એ જ રીતે અહીંયા બી ગુણાશે તો એમની કેટલી ઘાતાંક થશે બી, એ જ રીતે અહીંયા સી ગુણાશે દરેક સાથે તો શું બનશે એમની સી ઘાત, એલની સી ઘાત અને ટીની માઇનસ ટુ સી બરાબર, આ રીતે થશે। હવે આ બાજુ તો કે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ બરાબર। હવે આ બાજુ જોઈએ તો અહીંયા જુઓ જેટલા એમ છે એ બધા ઉપર નજર કરો, દરેકની ઘાતાંકો કેટલી છે તો કે એકની એ, એકની બી, એકની સી, આધાર સરખો હોય તો ઘાતાંકોનો સરવાળો થાય બરાબર। તો એમ આધાર છે, હવે અહીંયા ઘાતાંક કેટલી છે એ, અહીંયા છે બી, અહીંયા છે સી, તો એનો સરવાળો થશે એટલે શું લખાશે એ પ્લસ બી પ્લસ સી આવું લખાશે। એ જ રીતે અહીંયા જુઓ એલ બે છે એલ બરાબર, તો એલની કેટલી ઘાતાંક છે અહીંયા એ અને અહીંયા કેટલી છે સી, તો પ્લસ સી। એ જ રીતે ટીની ઘાતાંક કેટલી છે તો કે અહીંયા છે માઇનસ એ અને અહીંયા છે માઇનસ ટુ સી બરાબર। હવે જુઓ આ બાજુ એમ એલ ટીની ઘાતાંકો છે, એ જ રીતે આ બાજુ એમ એલ ટીની ઘાતાંકો છે, તો બંને બાજુ બરાબર નહીં
आधार सरखा है एम एल अने टी आ बाजू पर एम एल अने टी अहीं एम नी घातांक केटली छे एक जरा अहीं एम नी घातांक केटली छे ए प्लस बी प्लस सी तो आपणे सरखावी शकीए बंने बाजू तो शू लखाय अहीं एम नी घातांक एक छे अहीं एम नी घातांक ए प्लस बी प्लस सी छे तो आपणे सरखावीए तो समीकरण शू बनशे तो के ए प्लस बी प्लस सी इज इक्वल टू आ बाजू एक इज रीते एल नी घातांक जो अहीं केटली छे बे अहीं केटली छे तो के ए प्लस सी तो ए प्लस सी बराबर केटलू थशे ई थशे बे इज रीते अहीं टी नी घातांक केटली छे माइनस बे अहीं टी नी घातांक केटली छे माइनस से माइनस टू सी तो माइनस ए माइनस टू सी बराबर केटलू थशे माइनस बे तो अहीं आपणने टोटल त्रण समीकरण मळ्या आपणे ए बी अने सी नी किंमत जोई छे तो आपणने समीकरण मळी जाय तो ए बी अने सी नी किंमत जोती होय अने त्रण समीकरण होय तो सोल्व थाय जेटला चल पद होय ए बी अने सी त्रण छे तो त्रण समीकरण छे जेटला चल पद होय एटला समीकरण होय तो एनु सोल्यूशन थई शके बराबर तो अहींया आपणे हवे आनु सोल्व करी अने ए बी अने सी नी किंमत मेळवीए तो आपणे अहींया शुं करशुं आ बंने समीकरणनो सरवाळो करी दईए तो जो आ बंनेनो सरवाळो करशुं तो अहींया ए अने अहींया माइनस ए ई कैंसल थई जशे अहींया सी अने अहींया माइनस टू सी तो अहींया शुं थशे माइनस सी वधशे बराबर अहींया बे अने अहींया माइनस बे तो ई केटलू थई जशे जीरो थई जशे आ बंने समीकरणनो सरवाळो करशुं तो अहींया माइनस सी वधशे अहींया जीरो थई जशे अहींया जीरो थई जशे तो सी बराबर केटलू मळ्युं आपणने जीरो एक किंमत मिली गई सी बराबर जीरो जो सी बराबर जीरो हो तो अहीं जीरो मूकी दिए तो ए बराबर के थी ए बराबर थे बे जो ए बराबर बे थाय सी बराबर जीरो हो अँ मूकी दी सी की जगह जीरो एनी जगह बे तो अँ बे हे आ बाजू जैसे तो बी बराबर के माइनस एक बराबर तो अहीं आपणने त्रणेय किंमत मळी गई ए बराबर बे बी बराबर माइनस एक अने सी बराबर जीरो आ किंमत आपणे समीकरणनी अंदर मूकी दई तो शू लखाशे के इज इक्वल टू एक्स पी नी ए घात ए एटले केटलू मळ्युं आपणने बे पछी एम नी बी घात तो एम बराबर बी बराबर केटलू मळ्युं माइनस एक अने एफ नी सी घात सी बराबर केटलू मळ्युं जीरो आ रीते थयुं अहीं एक्स की किंमत आपणे केटली लेवी जे पण अचळांक होय एनी किंमत केटली लेवी जेनो आधार प्रयोग उपर प्रायोगिक रीते एनी किंमत आपणे मळे बराबर अहीं प्रायोगिक उपरथी जो आपणे किंमत एक्स की जोईए तो एक ना छेदमां बे मळशे तो समीकरण शुं बनशे तो के के बराबर एक्स की जगह एक ना छेदमां बे पी स्क्वेर अने एम नी माइनस वन छे एटले एम छेदमां जशे अने एकना छेदमां बे लखी एटले छेदमां बे आवशे अने एफ नी जीरो घात छे एटले ई तो एक थई जशे एटले समीकरण शुं बन्युं के बराबर पी स्क्वेरना छेदमां टू एम आवुं थशे एटले के गति ऊर्जानुं समीकरण जे छे एमां वेगमाननो स्क्वेर छेदमां टू एम आवुं आवशे आमां बळ आवशे नहीं पण अहीं आपणने एवुं कीधुं हतुं के गति ऊर्जा ए वेगमान बळ अने दळ अने बळ उपर आधार राखे छे पण आमां क्यांय बळ आव्युं नहीं एटले के बळ उपर आधार जो न राखतु होय तो एनी घातांक केटली आवी जशे जीरो आवी जशे एटले आवी रीते आपणे पारिमाणिक सूत्रना मददथी कोई पण समीकरण मेळवी शकीए आनी अंदर अचळांक जे छे एनी किंमत आपणे नहीं कही शकीए ई आपणने प्रयोग उपरथी मळशे बराबर हजी एक आपणे आवुं एक्जाम्पल जोईए जेना मददथी आपणे आवुं समीकरण मेळवी शकीए तो टेक्स्टबुकनी अंदर छेल्लुं एक उदाहरण आप्युं छे के जे आ रीतनुं छे
જેમાં કીધું છે એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે એટલે એની અંદર કીધું છે એક સાદું લોલક એટલે કે એક દોરી સાથે એક પદાર્થ બાંધી દીધો છે બરાબર હવે આપણે એને થોડું બળ આપીએ તો આ રીતે આમ ગતિ કરશે જેને આપણે સાદું લોલક કહીએ એના માટે કીધું છે અને ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે ધારો કે સાદા લોલકનો આવર્તકાળ તેની લંબાઈ L અને ગોળાનું દળ M અને ગુરુત્વ પ્રવેગ G પર આધાર રાખે છે એમ કીધું છે સાદા લોલકનો આવર્તકાળ તો કે આવર્તકાળ એટલે શું આવર્તકાળ એટલે સાદા લોલક જે છે એને એક દોલન પૂરું થાય ધારો કે આપણે અહીંયાથી ગતિ કરાવીએ બરાબર પછી આમ જશે વળી પાછો આમ આવશે વળી આમ જશે અને વળી પાછો એની મૂળ જગ્યાએ આવશે એટલે કે ગતિનું પુનરાવર્તન કરશે એની અંદર એનો પથ જે છે એ એક ગતિ કરશે પૂરી એક દોલન પૂરું કરશે એના માટે જે સમય લાગે એ સમયને કહેવાય આવર્તકાળ બરાબર એટલે કે એક દોલન પૂરું કરવા માટે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય જેને આપણે આવર્તકાળ કહીએ જેને આપણે કેપિટલ T વડે દર્શાવશું આવર્તકાળને કેપિટલ T વડે દર્શાવશું તો અહીંયા કીધું છે આવર્તકાળ છે એ કોના ઉપર આધાર રાખે છે તો કે સાદા લોલકનો આવર્તકાળ એ દોરીની લંબાઈ જેને આપણે સ્મોલ L વડે દર્શાવશું બીજું પદાર્થનું દળ અથવા તો લોલક આ જે પદાર્થ ગતિ કરે છે એને શું કહેવાય લોલક એનું દળ અને ગુરુત્વ પ્રવેગ આ ત્રણ ઉપર આધાર રાખે છે આવર્તકાળ છે એ આ ત્રણેય બાબત ઉપર આધાર રાખે છે તો આપણે આવર્તકાળ જેને આપણે ટી વડે દર્શાવશું દોરીની લંબાઈ પદાર્થનું દળ અને ગુરુત્વ પ્રવેગ જી આ ચારેય વચ્ચેનું આપણે સમીકરણ મેળવવું છે તો હમણાં જ આપણે જોયું એ રીતે કે આવર્તકાળ છે એ કોના ઉપર આધાર રાખે છે એટલે કે ટી ચલે છે લંબાઈ દળ અને ગુરુત્વ પ્રવેગ જી એના ઉપર આધાર રાખે છે કેવી રીતે આધાર રાખે છે એ આપણને ખબર નથી એટલે કે લંબાઈ સમપ્રમાણમાં છે વ્યાસ પ્રમાણમાં છે વર્ગના સમપ્રમાણમાં છે એટલે કે એની ઘાતાંક શું છે એ આપણને ખબર નથી એ જ આપણે ગણવાનું છે બરાબર તો ઘાતાંકો આપણે શું કહી દઈશું એ બી અને સી આ રીતે કહી દઈએ તો હવે આપણે આનું સોલ્યુશન કરીએ તો સપ્રમાણતા કાઢીએ એટલે અચળાંક આવશે અચળાંક આપણે અહીંયા કહી દઈએ સ્મોલ કે એલની એ ઘાત એમની બી ઘાત અને જીની સી ઘાત તો અહીંયા આપણે એ બી અને સી આ ત્રણેયની કિંમત મેળવી લઈએ તો આપણને આવર્તકાળનું સૂત્ર મળી જાય અને એ મેળવવા માટે આપણે શું કરવાનું તો કે દરેક ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર મૂકી દઈએ તો આ બાજુ છે આવર્તકાળ આવર્તકાળ એટલે સમય તો સમયનું પારિમાણિક સૂત્ર શું થાય તો કે ટી વન બરાબર કે કે એટલે કે અચળાંક અચળાંકને કોઈ પારિમાણિક સૂત્ર હોય નહીં એ કોઈ એક ફિક્સ અંક હોય બરાબર તો એનું પારિમાણિક સૂત્ર આપણે લખવાનું નહીં એલ એટલે કે લંબાઈ તો લંબાઈ માટે શું થાય એલ વન અને એની ઘાતાંક કેટલી છે તો કે સ્મોલ એ પછી આવે છે દળ તો દળ માટે એમ વન એની ઘાતાંક આવે છે બી એ જ રીતે ગુરુત્વ પ્રવેગ જી તો પ્રવેગ એટલે શું થાય પ્રવેગ એટલે વેગ છેદમાં સમય વેગ એટલે શું થાય અંતર ભાગ્યા સમય એટલે સમયનો શું થશે સ્ક્વેર પારિમાણિક સૂત્ર શું બનશે એલ વન ટી માઇનસ ટુ બરાબર આ રીતે થશે તો ગુરુત્વ પ્રવેગની જગ્યાએ આવશે એલ વન ટી માઇનસ ટુ એની સીઘા તો આ બાજુ આવશે ટી વન બરાબર અહીંયા દરેક ઘાતાંકોને અંદર ગુણી દઈએ તો અહીંયા કેટલી ઘાતાંક આવશે એલની એ ઘાત
અહીંયા દળ ની કેટલી ઘાતાંક આવશે b ઘાત આવશે b ગુણાશે પછી અહીંયા c ગુણાશે તો l ની ઘાતાંક કેટલી આવશે ઓકે c ઘાત અને t ની કેટલી ઘાતાંક આવશે -2 ગુણ્યા c એટલે કે -2c આ બાજુ સમય ની એક જ ઘાતાંક છે બરાબર તો અહીંયા આપણે લખવું હોય તો આપણે આવું લખી દઈએ દળ ની કેટલી ઘાતાંક 1 એની એટલે 0 લંબાઈ ની કેટલી ઘાતાંક તો કે કંઈ નથી એટલે 0 અને સમય ની કેટલી ઘાતાંક તો કે 1 બરાબર બીજી બાજુ દળ ની કેટલી ઘાતાંક તો કે b લંબાઈ ની કેટલી ઘાતાંક તો કે અહીંયા a ઘાતાંક છે અહીંયા c ઘાતાંક છે તો ઘાતાંકોનો સરવાળો થશે એટલે શું થશે a + c આ જ રીતે t અહીંયા એક જ વાર છે t ની કેટલી ઘાતાંક છે -2c તો જો બંને બાજુ m l t આવે એવું આપણે લખી દીધું હવે શું કરવાનું બંને બાજુ ઘાતાંકો સરખાવવાની તો ધારો કે અહીંયા m છે m ની ઘાતાંક કેટલી છે b અહીંયા m ની કેટલી ઘાતાંક છે 0 તો શું થશે અહીંયા b બરાબર જીરો થશે એક કિંમત મળી ગઈ પછી અહીંયા જુઓ l ની કેટલી ઘાતાંક છે a + c અહીંયા l ની કેટલી ઘાતાંક છે 0 તો શું લખાશે a + c ઇઝ ઇક્વલ ટુ 0 એ જ રીતે t ની અહીંયા કેટલી ઘાતાંક છે 1 અહીંયા t ની કેટલી ઘાતાંક છે -2c તો શું લખાશે -2c ઇઝ ઇક્વલ ટુ 1 તો c ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય -1/2 તો બીજી કિંમત એક મળી ગઈ આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો a બરાબર કેટલું થશે અહીંયા -1/2 મૂકશું તો a બરાબર +1/2 મળશે ચલો એની કિંમત એક મળી ગઈ તો a b અને c ત્રણેયની કિંમત આપણને મળી ગઈ જે આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ એટલે શું લખાશે t ઇઝ ઇક્વલ ટુ k l ની a ઘાત તો a બરાબર આપણને કેટલું મળે છે 1/2 પછી m ની b ઘાત તો b બરાબર કેટલું મળે છે આપણને 0 અને ગુરુત્વ પ્રવેગ g ની c ઘાત તો c બરાબર કેટલું મળે છે -1/2 m ની 0 ઘાત એટલે 1 થઈ જશે તો વધશે કેટલું t ઇઝ ઇક્વલ ટુ k l ની 1 છેદમાં 2 ઘાત છે અને g ની -1 છેદમાં તો આપણે આવું લખી શકીએ l / g આખાની 1 છેદમાં 2 ઘાત બરાબર કારણ કે આ માઇનસ ઘાતાંક છે એટલે છેદમાં જશે અને બંનેની ઘાતાંક સરખી હોય તો બ્રેકેટ કરી ઉપર જ 1/2 લખી દે 1/2 એટલે આપણે શું કહીએ એને વર્ગમૂળ વર્ગમૂળ હોય એને જ આપણે 1/2 ઘાત કહીએ તો શું લખાશે t ઇઝ ઇક્વલ ટુ k વર્ગમૂળની અંદર l ના છેદમાં g આવું થશે તો જો તમે સમીકરણની અંદર દળ આવતું નથી એટલે કે અહીંયા આપણને એવું કીધું હતું કે આવતકાળ છે દોરીની લંબાઈ પદાર્થના દળ અને ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે પણ દળ ઉપર તો આધાર રાખતું નથી બરાબર આવતકાળ દળ ઉપરનો આધાર રાખે જે આપણે આના ઉપરથી કહી શકીએ અને પારિમાણિક સૂત્રની અંદર આવું થશે જે ભૌતિક રાશિ આધાર નહીં રાખતી હોય એની ઘાતાંક જે આવશે એની કિંમત કેટલી આવી જશે 0 આવી જશે એટલે કે આવતકાળ જે છે એટલે કે પદાર્થ એક દોલન પૂરું કરે છે એના માટે જે સમય લાગે છે જેનો આધાર પદાર્થનું દળ કેટલું છે એના ઉપર નથી વધારે દળ હોય કે ઓછું દળ હોય સમયમાં કોઈ ફેર પડશે નહીં એક દોલન પૂરું કરવા માટે જે સમય લાગશે એમાં કોઈ ફેર પડશે નહીં એવું આપણે આના ઉપરથી કહી શકીએ બીજું અહીંયા આપણને k ની કિંમત અચળાંક જે આપણે લીધો છે એની કિંમત કેટલી જે આપણે પારિમાણિક સૂત્રના મદદથી કહી શકશું નહીં એના માટે પ્રયોગો કરી અને જ એ કિંમત મેળવવી પડે અહીંયા કેની કિંમત આપણને પ્રયોગો ઉપરથી મળશે 2π તો સૌ સૂત્ર શું થયું t ઇઝ ઇક્વલ ટુ 2π અંડરરૂટ એલના છેદમાં જી બરાબર આ આવતકાળનું સૂત્ર થઈ ગયું આવતકાળ t બરાબર 2π અંડરરૂટ l / g તો આ રીતે આપણે કોઈ પણ ભૌતિક રાશિનું સમીકરણ પારિમાણિક સૂત્રના મદદથી મેળવી શકીએ બરાબર